Hello friends, in today's lecture we will discuss about engine firing order. Okay, तो engine firing order जो है ये single cylinder engine माटे आपने बात करें तो single cylinder engine में एक cylinder होए अने एक cylinder होए तो आपने ना firing में कोई problem आवसे नहीं. Okay, पर जारे आपने multi cylinder engine में use करता होए चे बरोबर चे वधा रहे तुमने power output माले एना माटे आपने जारे multi cylinder engine में use करता होए चे त्यारे मल्टी सिलिंडर एंजिन नी अंदर एंजिन जे छे एनी अंदर जेटला नंबर ऑफ सिलिंडर होय छे एनो जे फायरिंग ऑर्डर छे ए केवो हशे अलग अलग हशे. ओके, अलग अलग मीन्स के बधा सिलिंडर में एक साथे फायरिंग थशे नहीं. ओके, तमने खबर छे के जे पिस्टन छे एनु कनेक्शन कोनी ओर जोड़े होय छे कनेक्टिंग रोड जोड़े होय छे कनेक्टिंग रोड थी कनेक्शन कोनी जोड़े हशे क्रेंकशाफ्ट जोड़े होय छे. ओके, तो एंजिन नो जे एंजिन में जे फायरिंग थाय छे ए फायरिंग नो जे क्रम छे आपणे एंजिन फायरिंग ऑर्डर मीन्स के फायरिंग नो जे क्रम छे એ કેવો હશે તો એ જે છે એ દરેક સિલિન્ડર માટે અલગ અલગ હશે. બરોબર છે, દરેક સિલિન્ડર મીન્સ કે ચાર સિલિન્ડરનો યુઝ કરતા હોય આપણે તો પહેલાં 1, 3, 4 અને 2 એ પ્રમાણે જે છે એ ફાયરિંગ થશે. બરોબર છે, એ જ રીતે તમે આપણે 6 સિલિન્ડર એન્જિનનો યુઝ કરતા હશો તો 6 સિલિન્ડર એન્જિનની અંદર ફાયરિંગનો જે ક્રમ છે એ 1, 5, 3, 6, 2, 4 એ રીતે હશે. બરોબર છે, તો ફાયરિંગ ઓર્ડર જે છે એ શાના માટે આપણે તમને એવું થાય કે સાહેબ બધા સિલિન્ડરમાં એક સાથે કમ્પલ્શન કરીએ તો ના ચાલે. ओके, तो प्रॉब्लम शू है बधा सिलिंडर में एक साथ कम्पल्शन करिए तो ये पॉसिबल है नहीं, क्योंकि क्रेंकशाफ्ट अंदर शू है बे पिस्ट क्रेंकशाफ्ट जोड़े जो पिस्टन कनेक्टेड हो तो एम फोर सिलिंडर में आप बात करता हो तो बे पिस्टन अप साइड में जैसे बे पिस्टन डाउन साइड में जैसे. बराबर है, एट बधा में एक साथ फायरिंग करव पॉसिबल नहीं. बराबर है, एट्ले एंजीन जे है एने आप वाइब्रेशन बचावा एंजीन जे है बेलेंस रहे एंजीन बेलेंस में रहे और एंजीन में वाइब्रेशन ना थे एना शू करेलू है ફાયરિંગ ઓર્ડર જે છે એ ડિસાઇડ કરેલો છે. આપણે 2 સિલિન્ડરની વાત કરતા હોય તો 1, 2 હશે ક્રમ, 3 સિલિન્ડરની વાત કરતા હોય તો 1, 3 અને 2 હશે. એ જ રીતે આપણે 4 સિલિન્ડરની અંદર વાત કરતા હોય તો 1, 2, 4 અને 3 હશે. ઓકે, 6 સિલિન્ડરમાં વાત કરતા હોય તો 1, 5, 3, 6, 2 અને 4. બરાબર છે, તો ફાયરિંગ ઓર્ડર જે છે એ શું છે, ખાલી ફાયરિંગનો જે સિલિન્ડર નંબર ઓફ સિલિન્ડર જે ક્રમમાં હશે બરાબર છે એ પ્રમાણે એનો જે ક્રમ છે એ આપણે જોવાનો છે. ઓકે, તો એ જે ક્રમમાં ફાયરિંગ થાય છે સ્પાર્ક પ્લગ દ્વારા જે ફાયરિંગ થાય છે બરાબર છે એને આપણે કહીએ છીએ ફાયરિંગ ઓર્ડર. ઓકે, હવે આપણે નેક્સ્ટ ડિસ્કસ કરવાની છે સ્પાર્ક પ્લગ વિશે. તો સ્પાર્ક પ્લગ જે છે એનું મેઇન ફંક્શન શું છે, તો તમને બધાને ખબર છે કે એન્જિનની અંદર સ્પાર્ક કરવા માટે આપણે સ્પાર્ક પ્લગનો યુઝ કરીએ છીએ. બરાબર છે, તો એ સ્પાર્ક જે છે એ કઈ રીતે થાય છે, તો આપણે ઓલરેડી બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમ અને મેગ્નેટો કોઇલ ઇગ્નિશન સિસ્ટમ છે એના વિશે ડિસ્કસ કરી છે. આજે આપણે જોવાનું છે સ્પાર્ક પ્લગ વિશે. ઓકે, તો સ્પાર્ક પ્લગ જે છે એ કઈ રીતે વર્ક કરે છે, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ શું છે, સ્પાર્ક પ્લગ છે. બરાબર છે, આજે આપણે આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આ જે છે એ સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ છે અને આપણે શું કહીએ છીએ સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ. ઓકે, તો આ જે છે સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ છે એનું કનેક્શન જે આપણે ડિસ્ટ્રીબ્યુશન ટર્મિનલ હતા લાસ્ટ ટાઈમ જે ચલાવ્યું એની અંદર ડિસ્ટ્રીબ્યુશન જે હતું એ ડિસ્ટ્રીબ્યુશન ઇગ્નિશન ડિસ્ટ્રીબ્યુશન જોડે આનું કનેક્શન હશે સેન્ટ્રલ ઇલેક્ટ્રોડનું. સેન્ટ્રલ ઇલેક્ટ્રોડની ઉપર અહીંયા તમે જે જોઈ શકો છો આ જે છે પોર્સ્યુલિન જે છે એનું ઇન્સ્યુલેટર છે. બરાબર છે, ઇન્સ્યુલેટર કેમ પ્રોવાઈડ કરીએ છીએ આપણે, તો અહીંયા જે હાઈ વોલ્ટેજ આની અંદર તમને ખબર છે કે 10,000 કિલોવોટ જેટલો હાઈ વોલ્ટેજ આપણે સપ્લાય કરીએ છીએ. બરાબર છે, તો 10,000 કેવી જેટલો હાઈ વોલ્ટેજ જ્યારે સપ્લાય થાય છે તો એની ઉપર ઇન્સ્યુલેશન જે છે એ પણ પ્રોપર હોવું જોઈએ. બરાબર છે, તો આ જે છે એ શું છે, પોર્સ્યુલિનનું ઇન્સ્યુલેટર છે. બરાબર છે, હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ જે પોર્શન છે એની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક એર ગેપ છે. બરાબર છે, અહીંયા આ જે છે એ ઇલેક્ટ્રોડને ગ્રાઉન્ડ કરેલો હશે અને અહીંયા એર ગેપ આપેલી છે. એ એર ગેપ જે છે એ કેટલી હશે, 0.72 1.1 mm, 0.72 1.1 mm જેટલી શું હશે, એર ગેપ હશે. ઓકે, હવે એર ગેપ જે છે એ રાખવાથી શું થશે, તો અહીંયા તમને ખબર છે કે એર ગેપ આપણે રાખેલી છે તો એર ગેપના લીધે શું થાય છે, તો એર ગેપ જે છે ત્યાં આગળ જે એર છે એ આયોનાઇઝ થશે જ્યારે અંદરથી હાઈ વોલ્ટેજ કરંટ પાસ થશે એ વખતે અને આ જે ગેપ છે એની અંદર શું થશે, સ્પાર્ક થશે. ઓકે, તો આ જે છે એ શું છે, સ્પાર્ક પ્લગનું મેઇન ફંક્શન છે. ઓકે, હવે આની અંદર પણ બે પ્રકાર છે સ્પાર્ક પ્લગના, ટોટલ કેટલા પ્રકાર છે, બે પ્રકાર છે, એક હોટ પ્લગ છે અને બીજો છે કોલ્ડ પ્લગ. ઓકે, હોટ પ્લગ અને કોલ્ડ પ્લગનો આપણે તમને ડિફરન્સ સમજાવીએ એના પહેલાં આનું જે કન્સ્ટ્રક્શન છે એ ટોટલી આપણે સમજી લઈએ. તો આ જે છે એ સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ છે જેની અંદરથી 10,000 કિલોવોટ જેટલો સપ્લાય જે છે હાઈ વોલ્ટેજ આપણે સપ્લાય કરીએ છીએ એની ઉપર અહીંયા પોર્સેલિનનું ઇન્સ્યુલેટર પ્રોવાઈડ કરેલું છે. બરાબર છે, આટલો જે પોર્શન છે અહીંયા
आज पोर्शन तमे जोई सको छो कि ज्यां थ्रेडेड पोर्शन छे ए थ्रेडेड पोर्शन जे छे ए आपणे सिलिंडर हेड में आ स्पार्क प्लग ने तमे जो तो ए अहींया सिलिंडर छे तो सिलिंडर में आ प्रमाणे गोठवायेलो हशे बराबर छे। आटलो जे पोर्शन छे आनी उपर अहींया शुं हशे डिस्ट्रीब्यूशन इग्निशन जे छे ए अहींया लगायेलुं हशे बराबर छे। आ जे थ्रेडेड पोर्शन छे एने शुं करवामां आवे तो जे सिलिंडरनो हेड छे त्यां आगळ एने फिट करवामां आवे छे ओके। तो हवे अहींया आपणे आ जे छे ए बंने वच्चेनी गेप केटली हशे 1.1 हशे बराबर छे। एनी अंदर जे एर छे ए आयोनाइज थशे अने एना लीधे शुं थाय छे स्पार्क थाय छे ओके। तो हवे आपणे आनी अंदर मेन बे प्रकार छे एक हॉट प्लग छे अने बीजुं छे कोल्ड प्लग ओके। आने आपणे आ जे छे ने आगळ तमने आटलो जे पोर्शन देखाय छे आने कहेवाय इन्स्युलेशन नोज। आने शुं कहेवाय छे इन्स्युलेशन नोज ओके। तो हॉट प्लग अने कोल्ड प्लगनी आपणे वात करता होय तो बंनेमां फरक शुं छे, हॉट प्लगमां अने कोल्ड प्लगमां शुं फरक छे? तो आपणे वात करी हॉट प्लग अने कोल्ड प्लगनी, हूँ अहींया बंने साथे लईने ज आव्यो छुं अने आजे तमने प्रेक्टिकली बतावानुं छे। तो हॉट प्लग जे छे तमे अहींया जोई शको छो कि हॉट प्लग अने कोल्ड प्लग तमने आमां शुं फरक लागे छे पहेला ए नक्की करो। तो अहींया जो અહીંયા આનો જે એ ડાયામીટર જે છે હોટ આ જે છે એ શું છે હોટ પ્લગ છે, આ શું છે હોટ પ્લગ છે, હોટ પ્લગનો જે ડાયામીટર છે કેવો છે વધારે છે, કોલ્ડ પ્લગ જે છે એનો અહીંયા ડાયામીટર જે છે કેવો છે ઓછો છે। બીજો ડિફરન્સ શું છે તો અહીંયા હોટ પ્લગ છે એને તમે અહીંયા વચ્ચેથી પકડો તો આ બાજુમાં જેટલો એરિયા છે આ બાજુમાં જેટલો લેન્થ છે એટલી જ લેન્થ આ બાજુમાં તમને મળશે બરાબર છે। તો હોટ પ્લગ આ રીતે તમારે ઓળખવાનો છે, બંને સાઈડ જો લેન્થ સેમ હશે તો એને આપણે કહીએ છીએ હોટ પ્લગ। હવે આને હોટ પ્લગ કહેવાનું કારણ શું છે અને આને કોલ્ડ પ્લગ કહેવાનું કારણ શું છે? કોલ્ડ પ્લગની અંદર જુઓ અહીંયા આગળ તમે જોશો મેઇન ડિફરન્સ શું છે તો અહીંયા જે ઇન્સ્યુલેશન નોઝ છે એની લેન્થ કેવી છે ઓછી છે બરાબર છે। તો કોલ્ડ સ્ટાર્ટિંગની અંદર આપણે એન્જિનને કોલ્ડ સ્ટાર્ટિંગમાં યુઝ કરવું હોય તો કોલ્ડ સ્ટાર્ટિંગમાં આપણે આ જે પ્લગ છે કોલ્ડ પ્લગ એ વધારે યુઝફુલ છે ઓકે। આનો જે હીટનો જે હીટ ટ્રાન્સફર પથ છે એ કેવો હશે, આનો શોર્ટ છે। હીટ ટ્રાન્સફર પથ કેવો છે, શોર્ટ છે, મીન્સ કે તમે સિલિન્ડરની ઉપર આને આ રીતે આમ લગાવ્યો હશે બરાબર છે તો અહીંયા કમ્બલ્શન જે થાય છે બરાબર છે અને એના લીધે જે હીટ ટ્રાન્સફરનો જે પથ છે કેવો હશે, શોર્ટ હશે બરાબર છે। આની અંદર હીટ ટ્રાન્સફરનો પથ કેવો છે, લોંગ હશે, એટલે આમાં હીટ ઓછી એક્સપોઝ થશે બરાબર છે, જે કમ્બલ્શન ગેસીસ છે બરાબર છે એનું એક્સપોઝન કેવું થશે, ઓછું થશે અને આમાં કેવું થશે, વધારે થશે ઓકે। હવે જો મિત્રો આપણે અહીંયા કમ્બલ્શન કન્ટિન્યુઅસલી કરીએ છીએ, કન્ટિન્યુઅસલી તમને ખબર છે સ્પાર્ક પ્લગ જે છે કન્ટિન્યુઅસલી એની અંદરથી સ્પાર્ક થતો રહેશે તો એમાં શું થશે? તો અહીંયા જો કન્ટિન્યુઅસલી તમે સ્પાર્ક કરતા રહેશો એટલે શું થશે કે આ તમે જે એરગેપ છે ને એ એરગેપની અંદર હવે જેમ જેમ તમે એન્જિનનો યુઝ કરતા જશો એ પ્રમાણે આ એરગેપ છે એ એરગેપની અંદર શું થાય છે તો એની અંદર કાર્બન જામી જશે, શું જામી જશે, કાર્બન જામી જશે અને કાર્બન જામી જશે એટલે તમારું જે ફાયરિંગ જે થવું જોઈએ પ્રોપર ટાઈમે ઇગ્નિશન સિસ્ટમનું મેઇન એક કારણ છે કે પ્રોપર ટાઈમે અને પ્રોપર પ્લેસ ઉપર ફાયરિંગ થવું જોઈએ ઓકે। તો જ્યારે અહીંયા કાર્બન જામી જાય છે સ્પાર્ક પ્લગના અહીંયા આગળના પોર્શનમાં કાર્બન જામી જાય છે તો એ વખતે શું થાય છે, મિસ ફાયર થાય છે, શું થાય છે, મિસ ફાયર, મીન્સ કે મારે જે ટાઈમે ફાયરિંગ જોવે છે એ ટાઈમે ફાયર નથી થતું, શું થાય છે, એના પહેલાં ફાયરિંગ થઈ જાય છે યા તો એના પછી ફાયરિંગ થાય છે તો એના લીધે શું થશે તો પ્રોપર કમ્બલ્શન ફ્યુઅલનું થશે નહીં બરાબર, પ્લસ એક્ઝોસ્ટ ગેસીસ જે છે એમાં પણ તમને બ્લેક સ્મોક જોવા મળે છે બરાબર છે। તો કાર્બન જ્યારે સ્પાર્ક પ્લગ ઉપર જામી જાય ત્યારે આવો પ્રોબ્લેમ થઈ શકે છે ઓકે। તો હવે જો અહીંયા આપણે જે અહીંયા આ જે છે એ તમને આ જે ઇલેક્ટ્રોડ છે એનું મટીરિયલ કયું હશે તો આ જે ઇલેક્ટ્રોડ છે એનું મટીરિયલ પહેલાં તો એનું એની અંદરથી આપણે 10,000 kV જેટલો હાઈ વોલ્ટેજ સપ્લાય કરીએ છીએ અને 10,000 kV જેટલો આપણે હાઈ વોલ્ટેજ સપ્લાય કરીએ છીએ એટલે એનું મટીરિયલ જે છે એમાં કોરોઝન અને ઇરોઝન, આ જે સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ જે છે એમાં કોરોઝન અને ઇરોઝન થવું જોઈએ નહીં બરાબર છે। જો કોરોઝન અને ઇરોઝન થશે તો પણ શું થશે, પ્રોબ્લેમ થશે ઓકે। તો જે મટીરિયલ છે આપણે મટીરિયલની વાત કરીએ તો મટીરિયલ જે છે એ જનરલી કયું હશે, નિકલ ક્રોમિયમ અલોય હશે, કયું હશે, નિકલ ક્રોમિયમ અલોય ઓકે। તો નિકલ ક્રોમિયમ અલોયનો આ જે છે એ શું બનેલું છે, સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ બનેલું છે, અહીંયા જે છે એ પોર્સ્યુલિનનું શું હશે, ઇન્સ્યુલેટર છે બરાબર છે, એના ઉપરનો જે પોર્શન છે એ સાનો બનેલો છે, સ્ટીલનો બનેલો છે, સાનો બનેલો છે, સ્ટીલનો ઓકે। અહીંયા આગળ થ્રેડેડ પોર્શન છે અને અહીંયા આ સ્ટીલના પોર્શન જોડે આ જે ઇલેક્ટ્રોડ છે એને શું કરેલો છે, ગ્રાઉન્ડ કરેલો છે। આપણે લાસ્ટ ટાઈમ તમને સમજાવ્યું હતું બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમ આપણે જ્યારે ડિસ્કસ કરતા હતા એ વખતે તમને સમજાવ્યું હતું બરાબર છે કે એનો એક જે ઇલેક્ટ્રોડ છે સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ છે અને બીજો જે ઇલેક્ટ્રોડ છે એને શું કરેલું હશે, ગ્રાઉન્ડ કરેલું હશે ઓકે। તો અહીંયા આ તમે જોઈ શકો છો કે આ જે સ્ટીલનો થ્રેડેડ પોર્શન છે એની જોડે અહીંયા જે ઇલેક્ટ્રોડ છે એને વેલ્ડિંગ કરીને લગાવેલો છે, અહીંયા શું કરેલું છે, વેલ્ડિંગ કરી અને આ ઇલેક્ટ્રોડ જે તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ છે વેલ્ડિંગ કરીને લગાવેલો છે
બંને વચ્ચે 0.7 to 1.1 જેટલી એર ગેપ હશે. હવે જો જ્યારે કમ્બલ્શન થાય છે, જ્યારે કમ્બલ્શન થાય છે ત્યારે હોટ પ્લગની અંદર શું થાય છે, તો હોટ પ્લગ છે ને તરત હીટ પકડી લેશે. કમ્બલ્શન જેવું સ્ટાર્ટ થાય છે એવું હોટ પ્લગ જે છે એ તરત જ શું કરશે, હીટ પકડી લેશે. બરાબર, જ્યારે કોલ્ડ પ્લગ જે છે એ તરત હીટ પકડશે નહીં. ઓકે, તો આની અંદર બીજું હીટ ટ્રાન્સફર થવાનો જે રેટ છે, હીટ ટ્રાન્સફર થવાનો રેટ હોટ પ્લગની અંદર હીટ ટ્રાન્સફર થતાં વધારે વાલક છે. ક્યાં આગળ ટ્રાન્સફર કરવાની છે, તો આપણે આનું કનેક્શન કોની જોડે છે, આનું કનેક્શન છે સિલિન્ડર હેડ જોડે. તો સિલિન્ડર હેડ જોડે જ્યારે આપણે હીટ ટ્રાન્સફર કરીએ છીએ એવા કેસમાં આમાં હીટ ટ્રાન્સફર થતાં, હોટ પ્લગમાં હીટ ટ્રાન્સફર થતાં વધારે વાર લાગે છે, જ્યારે આની અંદર હીટ જે છે એ ક્વિક ટ્રાન્સફર થઈ જશે. બરાબર છે, હીટ ટ્રાન્સફર થવી એ બી જરૂરી છે. જો હીટ ટ્રાન્સફર ના થાય તો બી પ્રોબ્લેમ ક્રિએટ થશે. હીટ ટ્રાન્સફર ના થાય તો શું થાય, તો હીટ ટ્રાન્સફર ના થાય તો અહીંયા જે આનો જે પ્લગનો ઉપરનો જે ટીપ છે, ટીપ બરાબર છે, જ્યારે આપણે કમ્બલ્શન કરીએ છીએ ત્યારે આ ટીપનું કોરોઝન અને ઇરોઝન ના થાય એ બી બહુ જરૂરી છે. બરાબર છે, જો કોરોઝન અને ઇરોઝન થશે તો પણ બંને વચ્ચેની જે ગેપ છે એ એરગેપમાં પ્રોબ્લેમ થશે. બરાબર છે, અને એરગેપ પ્રોપર મેન્ટેન નહીં થાય તો એવા કેસમાં જે છે ફાયરિંગ ઓર્ડરમાં શું થશે, પ્રોબ્લેમ ક્રિએટ થશે. ઓકે, તો એ પણ તમારે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે. બરાબર છે, તો આપણે અહીંયા આ જે છે હીટ જે જેટલી જનરેટ થાય છે સ્પાર્ક પ્લગ દ્વારા, જેટલી બી હીટ જનરેટ થાય છે એ હીટ જે છે એ ટ્રાન્સફર થઈને સિલિન્ડર હેડ થ્રુ સિલિન્ડરમાં જાય, અને ત્યાંથી સિલિન્ડર હેડ થ્રુ શું થશે, તો આપણે જે ફિન્સ રાખેલી છે એના દ્વારા એ ટ્રાન્સફર થવી જરૂરી છે. બરાબર છે, જો એ ટ્રાન્સફર નહીં થાય તો એવા કેસમાં શું થશે, તો ઓલરેડી આ જે છે એ હોટ હોય. બરાબર છે, તો જે ફ્યુઅલ અંદર આવે છે એનું શું થશે, પ્રી ઇગ્નિશિયન થશે. પ્રી, હવે પાછો નવો ટર્મ્સ આવ્યું, પ્રી ઇગ્નિશિયન એટલે શું, તો પ્રી ઇગ્નિશિયન કોને કહીએ છીએ આપણે, તો સિલિન્ડરની અંદર ફ્યુઅલ આવે ને આપણે જે ટાઈમે કમ્બલ્શન કરવાનું છે એના પહેલાં જ એનું કમ્બલ્શન થઈ જાય. બરાબર છે, તો એને આપણે કહીએ છીએ પ્રી ઇગ્નિશિયન, એને આપણે શું કહીએ છીએ, પ્રી ઇગ્નિશિયન. ઓકે, હવે મિત્રો આ સ્પાર્ક પ્લગ જે છે એ ફેલ થવાના કારણો કયા કયા છે, તો સ્પાર્ક પ્લગ કયા કયા કારણોથી ફેલ થઈ શકે છે, તો સ્પાર્ક પ્લગ જે છે એના ફેલ થવાના જે કારણો છે એના વિશે બી આપણે ડિસ્કસ કરીશું આ લેક્ચરમાં. બરાબર છે, તો એન્જિન ઓઇલ જે છે, તમને જનરલી ખબર છે કે એન્જિન ઓઇલનો આપણે યુઝ આના માટે કરીએ છીએ, તો સિલિન્ડર અને પિસ્ટન જે છે એના લુબ્રિકેશન પર્પઝ માટે આપણે યુઝ કરીએ છીએ. બરાબર છે, હવે એન્જિન ઓઇલ જે છે એ સિલિન્ડરની અંદર આવી જશે. બરાબર, સિલિન્ડરની અંદર એટલે મીન્સ કે કમ્બલ્શન ચેમ્બર જે છે, કમ્બલ્શન ચેમ્બરમાં જો એન્જિન ઓઇલ આવી જશે તો એમાં પણ શું થશે, તો એ એન્જિન ઓઇલ જે છે એ આપણું જે ફ્યુઅલ છે એની જોડે શું થશે, એનું કમ્બલ્શન થશે, અને એનું કમ્બલ્શન થવાથી શું થશે, કાર્બન પ્રોડ્યુસ કરશે. એન્જિન ઓઇલનું જ્યારે કમ્બલ્શન થાય છે ત્યારે કાર્બન જે છે એ વધારે પ્રોડ્યુસ થાય છે, અને એ કાર્બન જે છે આ ટીપ ઉપર ચોંટી જશે, તો પણ સ્પાર્ક પ્લગ જે છે એ ફેલ થઈ જાય છે. સેકન્ડ મેઇન રીઝન એનું શું છે, બરાબર છે, તો વધારે રીચ મિક્સર. રીચ મિક્સર કોને કહેવાય, તો મિત્રો આપણે તમને ખબર છે કે એર ફ્યુઅલ જે રેશિયો છે, બરાબર છે, એ ડિસાઇડ કરવાનું કામ કોણ કરે છે, તો એર ફ્યુઅલ રેશિયો જે છે એ ડિસાઇડ કરવાનું કામ કોણ કરે છે, એ ડિસાઇડ કરવાનું મેઇન કામ આપણે કરે છે કાર્બ્યુરેટર. ઓકે, તો કાર્બ્યુરેટર જે છે એ શું કરે છે, તો એર અને ફ્યુઅલનું કેટલું પર્સન્ટેજ મોકલવું એ ડિસાઇડ કરે છે. ઓકે, હવે રીચ મિક્સર કોને કહેવાય, તો રીચ મિક્સર એટલે ફ્યુઅલનું પર્સન્ટેજ વધારે હશે અને એરનું પર્સન્ટેજ ઓછું હશે. જનરલી આપણે એ ક્યારે પ્રોવાઈડ કરીએ છીએ, તો આપણે જ્યારે એન્જિનને સ્ટાર્ટ કરતા હોઈએ છીએ તો એવા કેસમાં આપણે રીચ મિક્સર વધારે પ્રોવાઈડ કરીએ છીએ, જેથી એન્જિન જે છે એ સરળતાથી સ્ટાર્ટ થઈ જાય. બરાબર છે, પણ કન્ટિન્યુઅસલી તમે રીચ મિક્સર આપતા જશો તો પણ સ્પાર્ક પ્લગ જે છે એ ફેલ થવાના ચાન્સીસ છે. એના પછી ત્રીજું રીઝન શું હોઈ શકે, તો થર્ડ રીઝન જે છે સ્પાર્ક પ્લગ ફેલ થવાનું એ છે કે આ જે ઇન્સ્યુલેશન છે અહીંયા, બરાબર છે, આ ઇન્સ્યુલેશનમાં ક્રેક પડે, ઇન્સ્યુલેશનની અંદર ક્રેક પડશે તો પણ કરંટ લીક થવાના ચાન્સીસ છે. ઇન્સ્યુલેશનમાં ક્રેક પડશે તો પણ કરંટ જે છે એ લીક થવાના ચાન્સીસ છે, તો એવા કેસમાં પણ આપણે સ્પાર્ક પ્લગ જે છે એને ચેન્જ કરી દેવો જોઈએ. બરાબર છે, જો તમે યુઝ કરતા હોય બાઇક કે એવું અને એમાં સ્પાર્ક પ્લગ તમે જુઓ અને અહીંયા ક્રેક દેખાય, તો એવા કેસમાં સ્પાર્ક પ્લગને તરત બદલવો હિતાવહ છે. બરાબર છે, તો એવા કેસમાં તમારે સ્પાર્ક પ્લગ જે છે એ તરત બદલી દેવો જોઈએ. એના પછી નેક્સ્ટ રીઝન શું છે, તો ઇલેક્ટ્રોડ જે છે એ બર્ન આઉટ થઈ જાય, ઇલેક્ટ્રોડ જે છે શું થાય, સળગી જાય. બરાબર છે, એ જનરલી એવું ઇલેક્ટ્રોડ સળગી જવાનું મેઇન કારણ શું હોઈ શકે, તો અહીંયાથી જે હાઈ વોલ્ટેજ આવે છે ઘણી વખતે વોલ્ટેજમાં કોઈ પ્રોબ્લેમ થાય તો એના કારણે ઇલેક્ટ્રોડ જે છે એ બર્ન્ડ આઉટ થઈ શકે. આ જે અહીંયા તમને જે ગ્રાઉન્ડ કરેલો ઇલેક્ટ્રોડ છે એ બર્ન્ડ આઉટ થઈ શકે, તો એની વચ્ચે જે એર ગેપ છે એ મેન્ટેન ના રહે. બરાબર છે, તો એ પણ વન ટાઈપ ઓફ એક રીઝન છે સ્પાર્ક પ્લગને ફેલ થવાનું. બરાબર છે,
નેક્સ્ટ રીઝન છે કે ઇન્સ્યુલેટર સીલિંગ જે છે એ બ્રોકન થઈ જાય, ઇન્સ્યુલેશનની જે સીલિંગ છે એ બ્રોકન થઈ જાય તો એના કારણે પણ જે સ્પાર્ક પ્લગ છે એ ફેલ થવાના ચાન્સીસ છે. ઓકે, તો હવે આપણે તમે જ્યારે બી સ્પાર્ક પ્લગ લેવા જાઓ માર્કેટમાં, આપણે જ્યારે બી માર્કેટમાં સ્પાર્ક પ્લગ જે છે અને પરચેસ કરવા જઈએ તો અહીંયા તમારે હોટ પ્લગ છે કે કોલ્ડ પ્લગ છે એ પહેલાં તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. કોલ્ડ સ્ટાર્ટિંગની અંદર કોલ્ડ પ્લગ જે છે વધારે ઇફેક્ટિવ છે, આની જે હીટ ટ્રાન્સફર કરવાની જે કેપેસિટી છે હીટ ટ્રાન્સફર આમાં ફટાફટ થઈ જશે, બરાબર છે. ઓળખતો તમે માર્કેટમાં જાઓ તો ઓળખશો કઈ રીતે, તો આ જે સ્પાર્ક પ્લગ છે બરાબર છે એમાં આ પોર્શનની જે લેન્થ છે એના કરતાં આ પોર્શનની લેન્થ કેવી છે, ઓછી છે. પ્લસ આનો જે ડાયામીટર જે છે એ કેવો છે, ઓછો છે. ડાયામીટર ઓછો હોય તો આને આપણે કહીશું કોલ્ડ પ્લગ. માર્કેટમાં તમે જ્યારે બી લેવા જાઓ ત્યારે કોલ્ડ પ્લગ સાંભળો તો તમારા માઇન્ડમાં આઈડિયા હોવો જોઈએ. એ જ રીતે આપણે અહીંયા હોટ પ્લગ જોઈએ છે, તો હોટ પ્લગમાં તમે અહીંયા વચ્ચેથી પકડશો તો આ બાજુમાં જેટલો એરિયા, આ બાજુમાં જેટલી લેન્થ છે એટલી જ લેન્થ આ સાઈડ છે, બરાબર છે. અને આનો જે ડાયામીટર છે કેવો છે, વધારે છે. ઓકે, તો આ જે છે હોટ પ્લગ અને કોલ્ડ પ્લગનો ડિફરન્સ છે અને સ્પાર્ક પ્લગ વિશે આપણે ડિસ્કસ કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટિંગ સિસ્ટમ જે છે એના વિશે ડિસ્કસ કરવાની છે. થોડુંક તમને ઓવરવ્યૂ આપી દઉં કે સ્ટાર્ટિંગ સિસ્ટમ જે છે એ કઈ રીતે હોય છે. તો સ્ટાર્ટિંગ સિસ્ટમ જે છે એન્જિનની જે સાઇઝ છે એની ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર છે. એન્જિન સ્મોલ સાઇઝનો હોય, પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન જે સ્મોલ સાઇઝના છે તો એને સ્ટાર્ટ કરવા માટે આપણે ડીકોમ્પ્રેશન લેવરનો યુઝ કરીએ છીએ, બરાબર. ડીકોમ્પ્રેશન લેવર જે છે એના દ્વારા આપણે એક્ઝોસ્ટ વાલ્વ છે એને ઓપન કરી દઈશું, બરાબર. હવે એક્ઝોસ્ટ વાલ્વને ઓપન કરી અને પછી જે ક્રેન્કશાફ્ટ છે એને તમે મોમેન્ટમ આપશો તો એના લીધે એન્જિન એકવાર પિસ્ટન જે છે અપ એન્ડ ડાઉન થઈ ગયું અને પછી શું છે ફ્યુઅલના કમ્બલ્શન દ્વારા એને કન્ટિન્યુઅસલી એનર્જી મળતી રહેશે, બરાબર છે. તો એન્જિન સ્ટાર્ટિંગ જે છે ડીકોમ્પ્રેશન લેવર દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. એના પછી બીજી વાત કરીએ તો એન્જિનને સ્ટાર્ટ કરવા માટે જો મોટા એન્જિન હશે તો એની અંદર શાનો યુઝ કરવામાં આવે છે, કોમ્પ્રેસ એર જે છે એ કોમ્પ્રેસ એરનો આપણે યુઝ કરીએ છીએ, બરાબર. કોમ્પ્રેસ એરની એક બોટલ હશે, બરાબર છે. અને એ બોટલ દ્વારા સિલિન્ડરની અંદર શું કરવામાં આવે છે, પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે. જ્યારે મોમેન્ટમ મળી જાય જ્યારે પિસ્ટન જે છે એ ફરતું અપ ટોપ ડેટમાંથી બોટમ ડેટના બોટમ ડેટમાંથી ટોપ ડેટમાં આવતો થઈ જાય એના પછી એર સપ્લાય છે એને કટ કરી દેવામાં આવે છે અને પછી જે કમ્બલ્શન થાય છે એના દ્વારા જ એનર્જી જે છે બરાબર છે ક્રેન્કશાફ્ટ ઉપર ટ્રાન્સફર થાય છે, બરાબર છે. તો આ પ્રમાણે એન્જિન સ્ટાર્ટિંગ સિસ્ટમ જે છે બરાબર છે એના વિશે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં